નમસ્કાર, આજે હું તમારી સામે હાજર થયો છું. તો આજે આપણે હું તમને શીખવાડીશ કે ઈઝી રીતે શીખવાડીશ કે કેવી રીતે કોરોના વાયરસ ફેલાય છે, કેવી રીતે એને રોકી શકાય છે. તો આજે આને આપણે માણસોની જેમ યુઝ કરશું. ધારો કે આ એક માણસ છે, તો ઉદાહરણ એક તરીકે કે એના કોરોના વાયરસ ફેલાય છે, તો આ ઇન્ફેક્ટેડ માણસ છે જેની પર બીજાને ઇન્ફેક્ટ થાય અને આવી રીતે બધા લોકો ઇન્ફેક્ટ થાય છે. તો આપણે હમણાં જોયું કે કેવી રીતે કોરોના વાયરસ ફેલાય છે. તો હવે એને રોકવા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું. તો જોઈએ કે એના એ કરવું પડે. આ એક ઇન્ફેક્ટેડ માણસ છે, તો અગર આપણે ડિસ્ટન્સ રાખશું તો આવી રીતે બધા બચી શકે. ઉદાહરણ ત્રણ તરીકે હવે તો આપણે એ જોઈ લીધું છે સોશિયલ ડિસ્ટન્સિંગથી બચી શકીએ, પણ ઘણા લોકો એવા છે જેને એ નથી કરવું. તો હવે એ લોકોને સમજાવવા માટે અને કોરોના રોકવા માટે શું કરવાનું, તો હાલો જોઈએ. આ ઇન્ફેક્ટેડ માણસ બધાને ઇન્ફેક્ટ કરે છે અને અગર આપણે એક માણસને ક્વોરન્ટાઇન કરી લઈએ તો બાકીના બધા બચી શકે છે. નમસ્કાર. નમસ્કાર, હું યુગ્મ ત્રિવેદી, હું પાંચમા ધોરણમાં ભણું છું. કોરોના વાયરસને ભગાડવા માટે પ્લીઝ તમે ઘરે રહો અને ઘરે જ રહેજો, બહાર ના નીકળો. અને આપણી સુરક્ષા માટે હું કહું છું અને ગવર્મેન્ટની તમે ખૂબ ખૂબ મદદ કરો.